નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે નવ એપ્રિલ બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ એપ્રિલ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કઈ સંસ્થાએ પર્સનલ સેનિટાઈઝેશન એન્કલોઝર નામનું પૂર્ણ શરીર કીટાણુ શોધન વર્ગ વિકસિત કર્યું તો તે વિકસિત કર્યું છે ડીઆરડીઓએ ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલમાં ડીઆરડીઓના ચેરમેન છે ડૉક્ટર જી સતીષ રેડ્ડી પ્રશ્ન બે હાલમાં જ નાસા કયા વર્ષ સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ માનવ વસાહત આર્ટેમિસ સ્થાપિત કરવાની જાહેરાત કરી તો તે બે હજાર ચોવીસ સુધીમાં આ માનવ વસાહત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્થાપિત કરશે નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અને હાલમાં નાસાના અધ્યક્ષ છે જીમ બ્રેડેન્સ્ટાઈન પ્રશ્ન ત્રણ નાસ્કોમના નવા ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા તો નિયુક્ત કરવામાં આવ્યા છે યુ બી પ્રવીણ રાવ નાસ્કોમનું પૂરું નામ છે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ સ્થાપના ઓગણીસો અઠ્યાવી અઠ્યાસીમાં મુખ્ય મથક નોઈડામાં પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યની સરકારે વોક ઇન સેમ્પલ કિયોસ્ક સ્થાપિત કર્યું તો તે છે કેરળ રાજ્ય સરકાર કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રવાસી મજૂરોને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી તો તે છે બિહાર રાજ્ય સરકાર બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એપ્રિલ પ્રશ્ન વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આ દિવસ ઉજવવામાં આવે છે સાત એપ્રિલ ના રોજ બે હજાર વીસનો નો વિષય હતો સપોર્ટ નર્સિસ એન્ડ મિડવાઈફ પ્રશ્ન સાત હાલમાં જ કયા દેશના અભિનેતા ફોરેસ્ટ કોમ્પટનનું કોવિડ નાઇન્ટીનના કારણે અવસાન થયું તો આ અભિનેતા હતા અમેરિકાના જેનું કોરોના વાયરસના કારણે અવસાન થયું છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન 8 હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય કોવિડ નાઇન્ટીનનો સામનો કરવા માટે કઈ પહેલ શરૂ કરી તો પહેલ શરૂ કરી છે લાઇફલાઈન ઉડાન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ ડોપિંગના કારણે કયા દેશના વેઇટ લિફ્ટરોને ઓલિમ્પિક બે હજાર વીસમાં બેન કરવામાં આવ્યા તો તે છે થાઈલેન્ડ અને મલેશિયાના વેઇટલિફ્ટરો થાઈલેન્ડ પાટનગર બેંગકોક રાજા છે મહાવજીરા લોન્કર ચલણ છે થાઈ બહાર મલેશિયા પાટનગર કોલાલમપુર ચલણ છે મલેશિયન રિંગીટ પ્રશ્ન દસ કયા દેશના પૂર્વ ટેસ્ટ સ્પિનર સ્ટીફિન ઓફિકીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તો તે પૂર્વ ટેસ્ટ સ્પિનર છે ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયા પાટનગર કેન્બરા પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર પ્રશ્ન બાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાત એપ્રિલ બે હજાર વીસ ના રોજ કયા દેશના તુપ્સી સમુદાય વિરુદ્ધ નર્સનહાર પર આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવ્યું તો તે રવાંડા રવાડા પાટનગર કિગાલી રાષ્ટ્રપતિ પોલ કિગામે પ્રધાનમંત્રી એડોર્ડ મિગ્રેટે અને ચરણ છે ફ્રેન્ક યુનાઇટેડ નેશન્સ સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ મુખ્ય મથક ન્યુયોર્કમાં અને સભ્ય દેશો છે એકસો ત્રાણું પ્રશ્ન બાર ક્યા દેશની સરકારે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા પર લાગેલા પ્રતિબંધો હટાવ્યા તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોના વાયરસનો સામનો કરવા માટે ફાઇવ ટી પ્લાન જાહેર કર્યું તો તે છે દિલ્હી રાજ્ય સરકાર દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ હાલમાં જ બ્રિટાનિયાએ જરૂ જરૂરી વસ્તુઓની ડિલિવરી માટે કોની સાથે સમજૂતી કરી તો બ્રિટાનિયાએ સમજૂતી કરી છે ડુંજો સાથે પ્રશ્ન પંદર હાલમાં જ કઈ સંસ્થાએ જીવન લાઇટ નામનું એક આપાતકાલીન વેન્ટિલેટર વિકસિત કર્યું તો તે છે આઈટી હૈદરાબાદ તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલીસાઇ સૌંદરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત ને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમા આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ